ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં ને? આજે ધોરણ 2 વિષય ઇંગ્લિશ, એમાં આપણે મેં ગઈ ઝૂમ મીટિંગમાં તમને જોડકા લખાયા હતા, બરાબર? સ્મોલ લેટર્સ અને કેપિટલ લેટર્સના, એમાં મેં એના પિક પણ મોકલ્યા હતા, તો તમે તમારી નોટમાં એ લખ્યા હશે. અને જેને મારી જોડે ઝૂમ મીટિંગમાં ચાલુ મીટિંગમાં લખ્યા છે એ બધા છોકરાઓને ખૂબ ખૂબ અભિનંદન, કારણ કે છોકરાઓ મારી જોડે લખે છે એટલે મને બી આનંદ થાય છે કે છોકરાઓ મારી જોડે લખે છે, બરાબર? અને મેં તમને આગળ પણ કીધું કે ઇંગ્લિશની બોર્ડમાં હવે હું એ બોર્ડ પર ચાર લીટી જે દોરતી હતી પહેલાં, ફોર લાઈન એ હવે દોરવાની નથી, બરાબર? એટલે તમારે જે તે આલ્ફાબેટ જે તે લીટીમાં જ લખવાનું છે. તમને એવું લાગે કે મેં ભૂલ કરી છે તો એકવાર મારા વિડીયો જોઈ લેવાનો, કાં તો એના ફોટા જોઈ લેવાના, બરાબર? કારણ કે મેં નોટમાંથી જ ફોટા મોકલ્યા છે એટલે તમને ખબર પડી જશે કે ટીચરે કઈ લીટીમાં કયો આલ્ફાબેટ લખ્યું. તો શાંતિથી લખવાનું, ઉતાવળ કરવાની નહીં, બરાબર? હમણાં ઘણાની નોટો ચેક કરવામાં આવી છે, એમાં ઘણા બધાએ જે તે લીટીમાં કેપિટલ ને સ્મોલ આલ્ફાબેટ લખ્યા છે, એવું કરવાનું નથી, બરાબર? હું તમને સારા અક્ષરે લખીને જ્યારે મોકલાવતી હોય તો તમારે પણ તમારી નોટમાં મેં જેવી રીતે લખ્યું છે એવી જ રીતે સારા અક્ષરે લખશો, તબ તમને પોતાને પણ તમારી નોટ જોવામાં વાંચવામાં મજા આવશે. હવે આપણે યુનિટ 1માં બધું જોડકા મેં લખાવી દીધા છે, ઉચ્ચાર લખાવી દીધા છે, બરાબર? અને કેપિટલ અને સ્મોલ લેટર્સ પણ લખાયા છે. પણ હવે આપણે એમાં એક વસ્તુ બાકી રહી ગઈ છે કે ખૂટતો આલ્ફાબેટ મૂકો, બરાબર? તમે જેમ ગણિતમાં ખૂટતો અંક લખો છો ને, એવી જ રીતે આપણે અહીં ગણી સ્મોલ લેટર્સના એટલે કે નાની એબીસીડીના ખૂટતા આલ્ફાબેટ લખવાના છે. તો દરેક જણ મારી જોડે જ લખશે, બરાબર? જો હું લખું છું, પહેલાં લખું છું એ, બરાબર? શું લખું છું પહેલાં? એ, બરાબર? ત્યાર પછી ડેશ, બરાબર? એ આપણે પછી લખીશું, તેના પછી શું આવશે? પછી છે સી, બરાબર? ત્યારબાદ છે, બે ડેશ પાડ્યા છે, અને પછી શું આવશે? એફ. આ બધા સ્મોલ લેટર્સમાં જ આપણે લખવાનું છે. ત્યારબાદ છે જી ડેશ આઈ, બરાબર? પછી છે ફરીથી ડેશ કે ડેશ, બરાબર? ત્યારબાદ છે એમ ડેશ ઓ ડેશ, ત્યારબાદ છે ક્યુ ડેશ એસ ડેશ, પછી ફરીથી બીજો ડેશ વી, પછી છે ડેશ, અને અહીં આપણે લખીશું એક્સ, પછી અહીં ફરીથી ડેશ, અને શું આવશે? ઝેડ, બરાબર? અહીં આપણે શું કરવાનું છે? ખૂટતો આલ્ફાબેટ લખો. તમને એ આલ્ફાબેટના લેટર્સ તો જોવાય જ છે કે આ બધા કેવા લેટર્સ છે? સ્મોલ લેટર્સ છે. તો આપણે અહીં ગાડી ખાલી જગ્યા છે એમાં પણ આપણે સ્મોલ લેટર્સ જ લખવાના છે, બરાબર? જો તમને અહીંથી પરીક્ષા લેવામાં આવે અને હું આવું મૂકું અને તમે અહીં બધા સ્મોલ લેટર્સ હોય અને જો તમે કેપિટલ લેટર્સ લખી દેશો તો એનો તમને માર્ક્સ મળશે નહીં, બરાબર? એ તમને ખોટું આપવામાં આવશે. જો એ કેપિટલ લેટર્સ બધા હોય તો તમારે ખાલી જગ્યામાં પણ બધા કેપિટલ લેટર્સ જ લખવાના. પણ મેં અહીં ગાડી સ્મોલ લેટર્સ લખ્યા છે એટલે તમારે બધાએ પણ કેવા લેટર્સ લખવાના છે? સ્મોલ લેટર્સ લખવાના છે, બરાબર? તો ચાલો હવે આપણે લખીએ એ. એ પછી શું આવશે? શું આવશે એ પછી? આ જોઉં છું, શું આવશે? બી. શું આવશે એ પછી? બી. તો મેં તો સ્મોલ બી લખ્યું છે ને, પછી કોઈ અહીંયાથી આવતા જો કેપિટલ બી લખ્યો તો એનું કેવું પડશે? ખોટું પડશે, બરાબર? એટલે આપણે અહીંયાથી બધા લેટર્સ કેવા લખવાના છે? સ્મોલ લખવાના છે. પછી સી પછી શું આવે? તમે એવી સીડી બોલો છો ને એટલે તમને બધાને આવડતું હશે. સી પછી શું આવશે? ડી. શું આવે? ડી. ડી પછી ઈ, બરાબર? એ બી સી ડી ઈ પછી એફ, બરાબર? આપણી લાઈન પૂરી થઈ ગઈ. એફ પછી છે જી, બરાબર? જી પછી શું આવશે?
આવે છે ને એ પછી શું આવે જે કે કે પછી શું આવે એલ શું આવે એલ બરાબર એ બી સી ડી ઈ એફ જી એચ આઈ જે કે એલ બરાબર એલ પછી શું છે એમ છે એમ પછી શું આવશે એમ શું આવશે એ એમ પછી ઓ ઓ પછી શું આવશે પી શું આવશે પી ક્યુ ક્યુ પછી આર આર પછી એસ એસ પછી શું આવશે ટી ટી પછી યુ બરાબર યુ પછી વી ડબલ્યુ એક્સ પછી શું આવશે ઘડી વાય અને ઝેડ બરાબર આપણે આખો આલ્ફાબેટ કમ્પ્લીટ થઈ ગયો એ બી સી ડી ઈ એફ જી એચ આઈ જે કે એલ એમ એન ઓ પી ક્યુ આર એચ ટી યુ વી ડબલ્યુ એક્સ વાય અને ઝેડ બરાબર હવે તમારે હું એકાને તમને આ આલ્ફાબેટની જોડે જે આપણે આગળ ભણી ગયા એનું થોડું થોડું ફરીથી એકવાર યાદ કરાવી દઉં છું જેથી તમે ભૂલી જાઓ નહીં બરાબર કે અંગ્રેજી લેટર્સના આપણે શું લખવાના છે લેટર્સના ગુજરાતી અને અંગ્રેજી ઉચ્ચાર લખો બરાબર આ મેં તમને લખાયા હતા પણ ફરીથી એકવાર યાદ કરાવી દઉં છું જેથી તમે ભૂલી જાઓ નહીં કારણ કે આપણો પાઠ પૂરો થશે એટલે આ પાઠનો ટેસ્ટ લેવામાં આવશે બરાબર હવે આપણે એટલે કોઈ પણ લઈ લેવું નહીં કે આપણે એથી શરૂઆત કરીએ હું પહેલાં એ લખું છું બંને લેટર્સ બરાબર સ્મોલ અને કેપિટલ આઈ બરાબર તો આપણે એને કેવી રીતે બોલીએ છીએ શું બોલીએ છીએ આપણે અંગ્રેજીમાં શું બોલીએ છીએ આઈ બોલીએ છીએ બરાબર તો હવે આપણે ગુજરાતીમાં શું કહીશું ગુજરાતીમાં આપણે આઈ કહીશું ના શું કહીશું ગુજરાતીમાં ઈ શું કહીશું ગુજરાતીમાં આને ઈ બરાબર ત્યારબાદ છે યુ અને આપણે શું બોલીએ છીએ યુ બોલીએ છીએ ને હા તો એને ગુજરાતી આવે તો શું થશે એનો મેં તમને તેની આગળ પણ કીધું હતું કે અ કા તો ઉ કેમ કારણ કે અમ્બ્રેલાનો સ્પેલિંગ યુ થી શરૂ થાય છે તો આપણે અમ્બ્રેલા અ થી એનો ઉચ્ચાર કરીએ છીએ જ્યારે કોઈ છોકરાનું નામ હોય ઉન્નતિ તો એનો સ્પેલિંગ પણ યુ થી શરૂ થાય છે તો આપણે શું બોલીએ છીએ કુ બરાબર ત્યારબાદ છે એફ શું છે એફ આને અંગ્રેજીમાં આપણે શું એનો ઉચ્ચાર કરીએ છીએ એફ પણ આપણે એને ગુજરાતીમાં શું બોલીએ છીએ ફ શું બોલીએ છીએ ફ બરાબર ત્યારબાદ છે ક્યુ અંગ્રેજીમાં શું આપણે એને બોલીએ છીએ ક્યુ અને ગુજરાતીમાં એને આપણે શું કહીએ છીએ ક્વ શું કહીએ છીએ ક્વ બરાબર ત્યારબાદ છે જી શું છે જી અંગ્રેજીમાં શું બોલાય છે આને જી જ્યારે ગુજરાતીમાં આપણે એને શું બોલીએ છીએ ગ બરાબર એવી જ રીતે છે સી શું છે આ સી શું બોલીએ છીએ આપણે અંગ્રેજીમાં સી પણ એને આપણે ગુજરાતીમાં શું બોલીએ છીએ ક બરાબર ત્યારબાદ છે ટી બરાબર શું છે ટી તો આપણે એને ગુજરાતીમાં શું કહીએ છીએ ટ બરાબર આ તમારે ફરીથી તમે ભૂલી ના જાઓ એટલી માટે કરાયા છે બાકી નોટમાં તો મેં તમને એ થી ઝેડ સુધીના ગુજરાતી અને અંગ્રેજી ઉચ્ચાર લખાયા છે બરાબર જોડકા તો મેં તમને કાલે જૂમ મીટિંગમાં કરાયા હતા બરાબર જોડકા તમને જૂમ મીટિંગમાં કરાયા હતા એટલે એ પણ તમારી નોટમાં લખેલા હશે તો તમારે આજે શું લખવાનું છે પૂરતો આલ્ફાબેટ અને લેટર્સના ગુજરાતી અને અંગ્રેજી ઉચ્ચાર એ તમારે તમારી નોટમાં સરસ અક્ષરે લખી દેવાના છે યુનિટ વન કમ્પ્લીટ આખો રેટ તૈયાર કરી દેવાનો છે બરાબર જેથી કરીને તમારો ટેસ્ટ લો તો
तमने बधुं ज आवडवुं जोईए। तो चलो बाळको नवा वीडियो में।